એટલે હું છે ક્યારેક ક્યારેક એવું થઈ જાય હવે હું છે તમારે બહુ બળ વાળું કામ નહીં કરવાનું ધોડવાનું નહીં સમજ્યા એ બાપા તે દી તો હું તો ધોડ્યો મને આમ થોડુંક અચકાઈ ગયો હોય પગ એવું લાગે છે ક્યારેક ક્યારેક ડહકુ મારે છે પણ ભૂખડીયો ભૂખડીઓ ધૂના ઢગલા ઉપર ગયો ને આમાં આમ થ્યુ છું હવે આનું શું કરું બોલ બાપા હાલો ને ભાવનગર જઈ દવાખાને ડોક્ટર ને બતાવતા આવી એ દવાખાનાનું નામ લેમા તું કારણ કે દવાખાને જઈ કે નહીં એટલે ને આ તો આ રિપોર્ટ કરો સીટી સ્કેન કરો સોનોગ્રાફી કરો લોહીનો રિપોર્ટ કરાવો હવે કેટલાયમાં હું રહી દે વાય ની કાય તો હું હું કો બાબા હા આપડા ગામમાં ઓલા શામ દાદા છે એને બોલાય આવું આ બસ એટલે તો ઈ મને હવે યાદ આવી ગયું શામા દાદાને બોલાય એટલે જો એ બધું કરીએ કે આ જરાક મળવાનું હોય ને તોય હરખું કરી દે પ્યાસોટી કહી દે તોય હરખું કહી દે અને તારો પગે બતાડી દો બધું મફત માં થઈ જાય ખાલી સા પાણી પાઈ દેવાના તો બાપા આમ તો હું છે ઈ છે એટલે આમ દેશી ઓહડિયા વાળા છે હા હે સાચું બસાચું ઘટ દે ને મસ્ત આમ કકસાચા ફોડ દે થઈ જાશે હારું તું હવે વાતો નથી કરવી જા દૂધ ની કોથળી લેતો આવ અને શામા દાદા ને બોલાવી લે જા તો વાંધો વાત ને ચા ઉધી તમે આરામ કરો હા 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 મારી કડ દુખે છે જો દવાખાને પાટો મારી દીધો મને કે ગાડી નો આખતા ધીમે ધીમે હાલ જો કે સરખું થઈ જાય એમ કીધું સરપંચ તમે ભોગવવાના હો તમે ભોગવવાના અને ભોગવો છો

તમે ટચકી કરી નાખો ને બોલાય બોલાય અજાણે લાગે ઓ પચરી ગામ હા ભાઈ અજાણે સવી અમે દર વર્ષે આવી સવી અહીંયા અને હાંધો દુખતો હોય પગ ના ગોઠણ દુખતા વાય ગરદન દુખતી વાય ગોળો ખહી ગયો વાય અમે ઠેકા પાડી દેવી એ ફી કેટલી લ્યો છો જો મારા ગામ ના બધા ને ખબર છે સરપંચ તમને ખબર જ છે ને દર વર્ષે આવી સવી મટે તો પૈસા દેવી એ એને મારે કઈ દુખે છે કઈ નું કઈ જાણતા હોય ને તો કયો ને કે મારે ડોક્ટર તો હાવ આરામ કરવાનું કીધું છે એ છે ને હું તો છે ને અઢારે અઢારે અંગના ટાસે કે ફોડી નાખો અને જીભને ફોડી નાખો જીભને ટાસે કે ફોડે એ દુખાવ હું છે ઈ કયો એ હે ને એ દાદા હે ને આ કઈ દુખે છે એ ડોક્ટરે કીધું પાટો બાંધી રાખજો એમ કીધું જો આ કઈ દુખે એટલે એટલે એ હવે આ પાટો છોડી નાખો હે પાટો છોડી નાખો પાટો છોડી નાખો હા અને આમ જોવો એક વાજુ હોય

કેમ એ દાદા સારું કેટલી વાર માં થાય તો કયો હવે હાલ તો થોડા દિવસે ને પંદર થી ખાલી આરામ કરવાનો છે

એ આથી છૂટો કરવું પડે ને હા હા કે નહીં છૂટો પડી જાય જોવો બરોબર છે ને

એ પત્રી ઘરે તો મારે જવું છે પામજો આટલું ઊભું થવાય છે આખી કડ બંધ થઈ ગઈ એવું લાગે સારું કરવા એવા કે બગાડવા થાય કઈ ખબર ન પડી એ સરપંચ મારે એવું જ છે આખો હાથ થતો હવે તો હલતો નથી તને કોઈ દોઢ ડાયો કર્યો તું સાનો માનો બેઠો હોત તો પેલા જોવાનું હતું મને એક ને સારું થાય તો તારે કરવાનું હતું રિપેર એ સરપંચ આ તમે કીધું મફત ના થતું હોય તો કરાવી લો ખોટો ખર્ચો નહીં હવે હેને મારથી અહીંથી હલાહે નહીં

કેમ આ ભૂખ કેમ કરી દીધા ને દવાખાના ભેગા